ચા બનાવે છે, બીજી વાની ચા બનાવે છે. હે, મારી મમ્મી એ સાડી પહેરી છે, આજે જાય છે પીતલા, એટલે આજે જમવાનું મારે બનાવવાનું છે. તો લોટ તો છે, એટલે કાલે શું થયું કે વધારે બાંધી દીધેલો, અને પછી મમ્મીએ બહુ રોટલી નહોતી બનાવી, એટલે હું જોઉં અત્યારે કે કેટલી રોટલી થાય છે આમાંથી, પછી હું બીજો લોટ બાંધીશ. અને હર્ષિત હજુ નહીં ઉઠ્યો. મમ્મી તમે ક્યારે પાછા આવશો? હર્ષિત હજુ સૂવે છે, અને મમ્મીનું નક્કી નહીં ક્યારે. મમ્મી હું શું બનાવું અત્યારે? હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે તો સન્ડે છે એટલે કામ બધું લેટ લેટ. હમણાં હજુ તો ઉઠ્યું, હવે અહીંયા ઘડી મારે હજુ રોટલી ને એવું કરવાનું છે, પછી મારે ઉપર કચરો વાળવા જવાનું છે, ઉપરની સાફસફાઈ કરવા જવાનું છે બીજા અને ત્રીજા બંને માળની, અને એના પછી હું નીચે આવીશ, નીચે આવીને શાક બનાવીશ. આજે રવિવાર છે એટલે કામ વધારે હોય મારે, કેમ કે ઉપરના ફ્લોરનું બી બધું કરવું પડે ને એટલા માટે. હોય ચોક જ આવે છે. ઉઠી તોય શું કહેશ કરું? ગુડ મોર્નિંગ. તો ચલો હવે હું રોટલી બનાવીને તૈયારી ચાલુ કરી દઉં, રોટલી બનાવી દઉં પહેલા, પછી વિચારું કે શું શાક બનાવવાનું. પહેલા રોટલી તો એક વખત બનાવી દઉં, પછી બીજી વાત. પછી રીંગણ બટાકા વઘાર્યું છે અને ભાજી બનાવવાની છે, એટલે પહેલાં રીંગણ બટાકા ચડી જાય ને પછી ભાજી બનાવીશ, ભાજી અંદર નાખી દઈશ. એટલે ભાજીનું શાક અને રોટલી તો મેં બનાવી દીધેલી છે. એટલે પપ્પા અવાજ ધીરો કરો ને, અવાજ બહુ છે ટીવીનો એટલે એવું લાગે છે. અને બસ વાસણ ને એવું હમણાં જ ઘસ્યું, હવે આ કિચન સાફ કરવાનું છે. સવારથી કિચન સાફ નહીં કર્યું કેમ કે ધોવાનું છે આખું કિચન એટલા માટે. તો હવે શાક બની જશે, પછી હજુ મારે કિચન સાફ કરવાનું છે, નીચે કચરા પોતું ને એવું બધું બાકી છે. પહેલાં આ શાક બની જાય એટલે બીજું કામ આગળ થાય. બસ આપ કરીએ કિચન. આમ તો હું રોજ પેલું કેવું કે બધું જમવાનું એવું બધું બની જાય ને, એટલે કિચન હું રોજ સાફ કરતી જ હોઉં છું, પણ દર સન્ડે બધું નીચે ઉતારી અને આખો બધી ટાઇલ્સો ને એવું બધું ધોઈ લિક્વિડથી અને પછી કિચન ફરી ગોઠવું છું. આ દર સન્ડે હું કરું છું, કારણ બેઝિંગ ને એવું બધું ધોઈ અને પછી, કેમ કે પેલું ટાઇલ્સ પર બી આપણે શાક ને એવું વગાડે ને તો છાંટા ને એવું તો ઉડતું જ હોય ને, એટલે આ રીતે હું સર્વ કરું છું કિચન દર સન્ડે. રોટલી ને લઈને ખાસ તો વધારે તો ભાજી બનાવી છે અને ખીર પણ છે. તો આવી જાઓ બપોરનું જમવા માટે. આજે તો અમે લોકો જ છે, મમ્મી છે નહીં. તમને આપો ખીર પછી. મેં ચા થવા માટે મૂકી દીધી છે. કાનો તું શું કહેશ મને?
બીજે છે વારી ના, વારીનું એ કરી દો સરખું, મને બધું મૂકી દો. પછી ભાઈ માં આંખો બમણા છે, કશું બી રહીએ છે ને તો માં આંખો પછી આવે છે. હરસી રહ્યું જાય છે મમ્મી ને લેવા માટે, કાને તો આ પછી બનાવું. હા હા, તો તું ના જઈશ ભાઈ, પલડીશ તો બીમાર થઈશ. તો હસીને ઘી પીવું નાસ્તો પીશે મમ્મી. અરે તો ઘી પીવડાવ તો પેલા ગરમ કર, આ ઠંડુ છે તાલુ કિંતુ થરી જશે. ના થરે ન, તરત પીવડાવી દઈશ, થોડું કઈ રાખીશ. ગરમ નહી લાગે તને? મીઠું નાખ્યું અંદર. હર્ષિલ ની દવા બનાવી દીધી છે ખાંસી ની, ચલ આવી જાય ચલ. સરસ મીઠાઈ જેવી લાગશે, ચલ. ઘી છે, બીજું કશું છે નહી, ચલ. ચલ આવી જા. શું કરસ? મમ્મી અત્યારે શું બનાવશે? ખાવા બનાવવા કન્ફ્યુઝન છે, શું બનાવવું ખબર નહી પડતી. મમ્મી ડુંગળી ટામેટું બનાવી દો, જે બનાવવું હોય બનાવો. નહીં નીચે જ બેસતા બેટા, ઉપર ના બેસાય બધું લઈને. પંખો બંધ કરી દે. અત્યારે બહાર નીકળી છું, એટલે બહાર એટલે કાલથી બહાર નીકળી છું. મેંદુ વડાનું ખીરું લેવા માટે જઉં છું, જો મળી જાય તો સારું છે. કેમ કે જો અહીંયા ઘડી કોઈ આજે જવાનું હતું મંદિરે પણ કેન્સલ થયું, એટલે હવે કાલ સવારે જઈશું. અહીંયા ઘડી મળી જાય તો સારું, હર્ષિલને ખાવું છે તો મળે તો ઠીક વસ્તુ છે, નહીં તો પછી તો જોઉં પછી ઘરે જઈને બીજું કશું બનાવું. મેં લઈ લીધા છે બંને ખીરા, એક દાલવડાનું લીધું અને એક મેંદુ વડાનું લીધું. અને પ્રિતેશ અહીંયા ઘડી સમય ગયા છે ધાણા લેવા માટે, કેમ કે ધાણા છે નહીં. મરચા નાખ્યા પણ થોડા, ધાણા મરચા મૂકતું. ભાઈ ભાઈ વાળો તો આટલો છે.
બાપ ધાણા કાપી લીધા. મમ્મી પપ્પા પંપો ના લાયા. મમ્મી ખબર બેટા, હેંકી તારી પાસે રાખ ને મમ્મી ડુંગળી બટાકા બનાવશે. અને હર્ષિલને પેલી જે દવા પીધી ને એનાથી એને બહુ ફરક પડ્યો નહીં કાનુ? ફરક પડ્યો ને? એટલે તમે બધા બી ખાંસી હોય ને તો ઘી મીઠું અને હળદર એ કરી અને પી જવાનું, એટલે ગળામાં આરામ થઈ જશે નહીં કાનુ? શું નહીં ખાધશ? આ દાળ વડાનું ખીરું છે. દાળ વડા કઈ બનાવના છે? અને એની અંદર નાખીશું અંદર. બરાબર, આપણે પેલું નહીં બનાવવાનું. કેટલું કાપીશ? એક તો કાપવાની બેટા પૂરી. ચાલો પછી એની અંદર એડ કરીશું ધાણા. ધાણા પેલા વોશ કરી લઉં. થોડા ધણા માં નાખીશ તનુ. હે? થોડા ધાણા આમાં નાખીશ. આ થઈ ગયું. ધાણા બસ એટલું જ નાખવાનું છે, બીજું કશું એડ કરવાનું છે નહીં. બહુ પ્રેસ કરવું પડે છે. પછી મને તીખું લાગશે. ત્યારે બસ છે, બસ બનાવી દો.
અહીંયા ઘડી આ મેંદુવડા બનાવ્યા છે અને આ છે ભજીયા દાલવડા અને સાથે ખીચડી છે અને ડુંગળી બટાકાનું શાક છે. તો આવી જાઓ જમવા માટે બધા. અત્યારે ઉપર આવી ગઈ છું, જમીને બધું કામ પરવાર્યું અને ઉપર આવી ગઈ છું. ઓળકારા આવે છે તો આજે તો પાર્ટી બંને એવું છે. ખાટલા અહીંયા આગળ હું ધરું છું ને બેડમાં. અમે લોકો એટલા માટે નહીં સુઈ જતા કેમકે ત્યાં આગળ પવન ઓછો આવે છે. એકદમ સાઈડ ઉપર છે ને પંખો છે ને એકદમ વચ્ચે છે તો એકદમ ઓછો આવે છે પવન. એટલે ખાલી બેડમાં અમે લોકો શિયાળામાં સુઈ જઈએ કેમકે એમાં પંખાની જરૂર ના પડે એટલા માટે. તો અત્યારે તો ખાટલા ધાર્યા છે અને પાર્ટી ખેંચવાની હતી તો હમણાં ફ્રી થઈને 6:30 પછી તો ત્યારે ઉપર આવીને મેન પ્રેઝર્સે પાર્ટી પણ બરાબર સરખી રીતે કરી દીધી. તો હવે વિડીયોની એન્ડિંગ પણ લઈ લો. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.